રાજ્યમાં હાલ હાર્ટ એટેકના વધતા કેસના લીધે ચિંતા પણ વધી રહી છે હવે નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે નવરાત્રિમાં ગરબા લેવા માટે ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ વધતા જતા કેસને લઈને પણ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે પરંતુ જો કોઈ વ્યક્તિ બેભાન થાય ને પડી જાય તો તેમને પ્રાથમિક સારવાર આપવાથી પણ બચાવી શકાય તેમ છે ત્યારે શું કરવું જોઈએ અને પહેલા તો ટોળામાંથી તે વ્યક્તિને બહાર કાઢી લેવો જોઈએ અને એકસો ને ફોન કરી દો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં તેના હાર્ટને પમ્પિંગ કરીને બચાવવાનો પણ પ્રયાસ કરવો જોઈએ આ સાથે જ ડૉક્ટરનું કહેવું છે કે ગરબા કરતી વખતે પણ એનર્જી ડ્રિંક થોડી થોડી વારે પીતા રહેવું જોઈએ જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય નહીં નવરાત્રિના હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે એક બાજુ હાર્ટેકના પણ બનાવ વધી રહ્યા છે ત્યારે જ સીપીઆર ખૂબ જ મહત્ત્વનું છે ત્યારે જે સીપીઆર શું છે તેને લઈને જ આપણે સાથે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર સોનલ ગિનોયા છે એમની સાથે જ વાત કરીશું મેમ સૌથી પહેલાં તો એક અત્યારે હાર્ટેકના જે બનાવો જે છે વધી રહ્યા છે સીપીઆર ખૂબ જ મહત્ત્વનું હોય છે કઈ રીતનાની આની પ્રાથમિક તબક્કે કામગીરી કરવામાં આવતી હોય છે અને આ સીપીઆર આપીને તમે જીવન બચાવી શકો છો બીજું મેમ હું ડેમો જોવા માંગીશ કે કઈ રીતનાની આ સીપીઆર જે છે લોકોને મદદરૂપ થઈ શકે છે ઓકે તો યુઝ્યુઅલી પેશન્ટ પડી જાય કે આવી રીતે હોય તો એને અગર જગ્યા સેફ ના લાગતી હોય તો સીન સેફટી માટે સારી જગ્યાએ ખસેડવામાં આવે છે અગર પેશન્ટ બહુ બધા ભીડમાં વચ્ચે છે તો એટલીસ્ટ ખુલ્લી થોડી જગ્યાએ એને શિફ્ટ કરી શકો સારામાં સારું સીપીઆર નીચે આપી શકાય પેશન્ટને હાર્ડ ફ્લેટ સર્ફેસમાં સુડાવવાની જરૂર છે સૌથી પહેલાં કે સીપીઆર જરૂરી છે કે નહીં સીપીઆર એટલે કાર્ડિયો પરમન રિઝિસ્ટેશન સીપીઆર જરૂરી છે એના માટે સૌથી પહેલો સ્ટેપ આવશે કે ચેક ધ રિસ્પોન્સ પેશન્ટ કંઈ રિસ્પોન્સ આપી રહ્યું છે કે નહીં એના માટે સૌથી સારું આપણે ટેપ ધ શોલ્ડર એન્ડ આ સ્કીમ કે કંઈ શું તકલીફ છે કંઈ જવાબ આપી રહ્યો છે કે નહીં અગર પેશન્ટ કોઈ જવાબ નથી આપી રહ્યો કે અનરિસ્પોન્સિવ છે તો નેક્સ્ટ સ્ટેપ આપણે આવશે કે ચેક ધ પલ્સ ઠીક છે ગળામાં આપણે તમે પોતાની બી ચેક કરી શકો અહીંયા જે પલ્સ હોય એને કેરોટીડ પલ્સ કહેવાય એમાં આપણે વિધિન ફાઇવ ટુ ટેન સેકન્ડ્સ ટેન સેકન્ડ્સથી વધારે નથી કરવાની અને અગર ના ખબર પડે અને નથી ખબર પડતી તો અમે એ સ્ટેપ્સ સ્કિપ બી કરી શકો છો પણ યુઝઅલી અમે આ ચેક કરી ફાઇવ ટુ ટેન સેકન્ડ્સ માટે કે કેરોટીન પલ્સ છે કે નહીં એની સાથે સાથે નજર આપણે છાતી પર રાખવાની છે કે બરાબર શ્વાસોશ્વાસ થઈ રહ્યું છે કે નહીં બે વસ્તુ છે કાં તો નોર્મલ શ્વાસોશ્વાસ હોય અને કાં તો શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા અગર પલ્સ બી નથી આવતી અને શું કહેવાય શ્વાસોશ્વાસ બી નથી તો આપણે હંમેશા હેલ્પ માટે બોલાવી લેવું જોઈએ કાં તો કોઈ નજીક હોય એનું આપણે બોલાવી શકીએ છીએ હેલ્પ માટે નિતર આપણે અને કોઈને કહેવાનું કે એઈડી લઈ આવો એઈડી ઇઝ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફેબલેટર ઘણા મોલ્સમાં કે પછી એરપોર્ટ્સ પર એઈડી અવેલેબલ હોય એ લઈ આવી શકો નહીંતર એકસો આઠ બોલાવી શકો દસ ટકા એકસો આઠમાં બી એઈડી હોય છે તમે અગર વિટનેસ અરેસ્ટ હોય તો એ લોકોને એકસો આઠમાં બી એઈડીવાળી એકસો આઠ મોકલજો એવું બી તમે કહી શકો છો આ છે નિપલ લાઇન આ નિપલ્સની વચ્ચે અને આ મિડ લાઇન ત્યાં વચ્ચે આપણે આપણો હાથ હથેળીનો આ ભાગ રાખવાનો છે અને બીજો હાથ એને કવર કરીને એલ્બો સ્ટ્રેઇટ લોક થઈને સ્ટાર્ટ કરવાનો છે સીપીઆર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટ સેવન ટ્વેન્ટી નાઇન થર્ટી આટલું ફાસ્ટ એટલે હંડ્રેડ પર મિનિટ એટલું ફાસ્ટ આપવાનું છે અને કેટલું દબાવવાનું છે તો બે ઇંચ કે ફાઈવ સેન્ટીમીટર સુધી દબાવવું જોઈએ એટલું આપીએ તો આપણે બ્રેઇન અને હાર્ટ આપણા વાઇટલ ઓર્ગન્સ છે એને આપણે બ્લડ પહોંચાવી શકીએ જેમાં જેમાં ઓક્સિજન મળી શકે એ જે વાઇટલ ઓર્ગન્સ જરૂર છે આવું થર્ટી સાયકલ્સ પછી અગર આપણા જ નવા ઓળખ ઓળખતા છે કોઈ છે તો આપણે માઉથ ટુ માઉથ બ્રિથિંગ બી આપી શકીએ છીએ આપણી પાસે અગર માસ્ક અવેલેબલ હોય પોકેટ માસ્ક તો માઉથ ટુ માસ્ક બ્રિધિંગ બી આપી શકીએ છીએ થર્ટી કમ્પ્રેશન્સ અને ટુ બ્રિજ્સ આ રેશિયો હોય છે આવા ફાઈવ સાયકલ્સ થઈ જાય યુઝ્યુઅલી બે મિનિટમાં કમ્પ્લીટ થઈ જતું હોય પછી ફરી ચેક કરવાનું કે પલ્સ છે કે નહીં અગર પલ્સ નથી તો આ સાયકલ રિપીટ કરવાની છે પણ એક જણું તરત આટલી બધી વસ્તુ ના આપી શકે એટલે હંમેશા કોઈ હેલ્પ હોય તો સેકન્ડ સાયકલ એ લોકોને આપવાની એવી રીતે આપણે કન્ટિન્યુ કરવાનું જ્યાં સુધી એકસો આઠ કે એડવાન્સ હેલ્પ ના આવી જાય પછી આપણે પેશન્ટને હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીએ તો બિલકુલથી તો જે પ્રમાણે કહી શકાય કે જે સીપીઆરની જે પ્રાથમિક તબક્કે કયા પ્રકારની જે સારવાર કરવાની હોય છે તે જે આપણે ડૉક્ટર પાસેથી જાણ્યો છે કેમેરામેન તુષાર સાહ સાથે મોનિકા આહી ટીવી થર્ટીન ગુજરાતી